નમસ્તે. આગળના લેક્ચરમાં આપણે લેસન નંબર 1 નાવડી ચાલી શીખી ગયા, ખરું ને? એનું સ્વાધ્યાય પણ આપણે જોયું, તમે નોટબુક્સની અંદર લખ્યું પણ હશે. જ્યારે તમે અહીંયા આવો ત્યારે નોટબુક્સની અંદર સિગ્નેચર કરવાની રહેશે, તો બધાએ સ્વાધ્યાય નોટબુક્સની અંદર લખવાના રહેશે. તો ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ, ઠંડી. કોણે લખ્યું છે, એના લેખક કોણ છે? કૃષ્ણ દવે. આ કવિતાની અંદર ટામેટાની વ્યથા રજૂ કરવામાં આવી છે. ટામેટાને બહાર રહેવું ગમે છે, એને ફ્રીજમાં મૂકીએ તો એને ખૂબ ઠંડી લાગે છે, એ આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવેલું છે. તો ચાલો આપણે જોઈએ કાવ્ય. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. આના કરતા હતા ડાળે પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હુંફનો નામ. ત્યાં દરવાજો ખુલ્લો ફ્રીજનો લેવા માટે ધારી, મોળા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. દળદળ કરતું ગયું ટમેટું છે એક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો, મીઠો મીઠો તડકો. કેવું સુંદર કાવ્ય છે. ટામેટાએ એની વ્યથા કેવી રજૂ કરી છે કાવ્યની અંદર, તો ચાલો કાવ્યને સમજીએ. ટામેટાભાઈ શું કહે છે? કહે ટામેટું ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. આ ટામેટું કહે છે મને ફ્રીજની અંદર ખૂબ જ ઠંડી લાગે છે. દૂધીમાસી મને ઝટ ઝટ પહેરાવો બંડી. આ ટામેટું દૂધીમાસીને કહે છે કે મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે તો મને બંડી પહેરાવો. આના કરતાં હતા ડાળ પર રમતા અડકો દડકો. આના કરતાં તો જ્યારે એ છોડ ઉપર હતા, ડાળી પર હતા, ત્યારે કેવા ઝૂલતા હતા અને અડકો દડકો રમતા હતા. મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. જ્યારે સવારનો તડકો પડતો તો એ કેવો મીઠો મીઠો લાગતો હતો. અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. ફ્રીજની અંદર શું હોય? ઠંડુ ઠંડુ વાતાવરણ અને ખૂબ વધારે પડતું અંદર શાકભાજી રાખવામાં આવે તો જાણે બરફ જેવું બની જાય, એમ આ ટામેટું કહે છે કે અહીંયા તો બરફના ગામ છે. આ કોણે ફ્રીજ બનાવ્યું હશે જેમાં નથી હુંફનું નામ? ફ્રીજની અંદર હુંફ જેવું હોય નહીં, ગરમાવો હોય નહીં, ફ્રીજમાં તો ઠંડુ ઠંડુ જ હોય. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ગારી. આ ફ્રીજનો દરવાજો ગારી લેવા માટે ખુલ્યો. મોરાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. આ ટામેટાને ખૂબ જ ઠંડી લાગતી હતી તો અંદર મોરાભાઈ હતા, એણે આ ટામેટાને ટપાક કરતી ટપલી મારી તો ટામેટું નીચે આવી ગયું. હવે ટામેટાભાઈ તો કેવા હોય, ગોળ ગોળ હોય, તો એને તો સ્લાઇડ આપણે ટચ કરીએ તો શું થાય, રગડીને જાય દૂર દૂર, હે ને? દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. દળદળ દળદળ કરતું ટામેટું ફ્રીજની બહાર નીકળી ગયું. બારીમાંથી સૂરજ જોયો. આ ટામેટાભાઈ તો નીકળ્યા બહાર અને આ બારીમાંથી સૂરજ દાદાને જોયા અને એવા ખુશ થઈ ગયા, એવા ખુશ થઈ ગયા કે પૂછો જ નહીં. બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. આ સૂરજના કિરણો સડકો પાર કરીને આ ટામેટાભાઈએ જોયા. કહે ટામેટા રાજા આ પહેરો મીઠો મીઠો તડકો. આ સૂરજ આના ઉપર તડકો આવ્યો, કિરણો પડ્યા, એટલે ટામેટું ખુશ થઈ ગયું.
सूरजना किरणों थी, जाने एने सूरज मीठो मीठो तड़को पहेरावतो होय एवुं एने लाग्युं। तो आ काव्य टामेटानुं काल्पनिक काव्य छे। ओके, तो आ काव्य तमारे खूब सरस रीते एनुं वाचन करवानुं छे अने प्रिपेर पण करवानुं रहेशे। आना जे शब्दों छे, फ्रीज शब्द, ये खूब ज ध्यान में राखीने तमारे अत्यारे वाचन करवानुं छे। बीजा लेक्चरनी अंदर आपणे आनुं स्वाध्याय जोईशुं। ओके, तो आ काव्य तमारे प्रिपेर करवानुं रहेशे। करशो ने? वेरी गुड, थैंक यू।